દ્વારકામાં ફસાયેલા બિહાર રાજ્યના 21 યાત્રાળુ પોતાના વતન જવા રવાના થયા. વતન ગયેલા યાત્રિકોએ મામલતદારને ભગવાનનું રૂપ કહ્યું. પવિત્ર યાત્રાધામ દ્વારકા દર્શન માટે અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા હતા અને લોકડાઉન થતા તેઓ અહીં દ્વારકામાં ફસાઈ ગયા હતા. પરંતુ અહીં રહેતા 2 મહિના જેટલો સમય બાદ હાલ સરકાર દ્વારા પરપ્રાંતીય લોકોને વતન મોકલવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, ત્યારે અમુક ગુજરાતના લોકો જે બિહારમાં ફસાયેલા હતા તે લોકોને મૂકવા 2 બસ મોરબી મૂકવા આવેલ, જેની ખબર દ્વારકા મામલતદારને પડતા તે બસના ડ્રાઈવર તથા માલિકનો સંપર્ક કરવી બસ દ્વારકા લાવી અને બિહારના 21 લોકોને મોકલવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના વ્યક્તિઓ મોટી ઉંમરના છે અને ડાયાબિટીસ, બીપી તથા અન્ય રોગોથી પીડાતા હોય દવાની ખાસી જરૂરિયાત રહેતી તેવા લોકોને પસંદ કરી પ્રાથમિકતા આપી મોકલ્યા હતા. મોટાભાગના યાત્રાળુઓ દ્વારકા દર્શન કર્યા વગર પરત ફર્યાનો પણ અફસોસ વ્યક્ત કરતા હતા. મુકેશ મોકરિયા, ZSTV, દ્વારકા.